नमस्कार विद्यार्थी मित्रों, तो लास्ट लेक्चर में आपणे अभ्यास कर्यो सीम्पल फ्यूचर जे टेन्स छे एना त्रण त्रण सेंटेन्स एटले के एफर्मेटिव, नेगेटिव अने इंट्रोगेटिव, आ त्रणेने केवी रीते ट्रांसफर करवामां आवे छे ते। त्यारबाद आजे आपणे अभ्यास एनो करवानो छे कि ट्रांसफॉर्मेशन, जेवी रीते आपणे टेन्सनी अंदर आपणे कीधुं हतुं कि भाई पहेला त्रणे त्रण सीम्पल टेन्स एटले के सीम्पल प्रेजेंट, सीम्पल पास्ट अने सीम्पल फ्यूचर, आ त्रणेય ट्रांसफॉर्मेशन કર્યું હતું। પછી એને કેવી રીતે ફેરવાય એ જોયું હતું સિમ્પલનું ખાલી, પછી ત્રણે ત્રણ કન્ટિન્યુઅસનું જોયું હતું, પછી ત્રણે ત્રણ પરફેક્ટ અને પછી બધા જ ટેન્સનું સાથે ટ્રાન્સફોર્મેશન જોયું હતું। તો એવી રીતે જ કન્ફ્યુઝન વધુ ન થાય અને એકસાથે વધુ સમજવામાં ડિફિકલ્ટ ન થાય એટલે આપણે આજે આ લેક્ચરમાં આપણે ટ્રાન્સફોર્મેશન જોવાનું છે માત્ર સિમ્પલ ટેન્સનું। પણ ટ્રાન્સફોર્મેશન અહીંયા ટેન્સ ફેરવવાનું નથી, અહીંયા એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરવાનું છે, જેને આપણે પાંચ જેટલા પેરેગ્રાફનો અભ્યાસ કરીશું। હવે એનો અભ્યાસ કરીએ એ પહેલાં, જેમ દર લેક્ચરમાં આપણે એક સ્ટોરી સમજીએ છીએ એવી એક સ્ટોરી। હવે સ્ટોરીની અંદર એક એવું થાય છે કે એક, આપણે કોઈ પણ નામ લઈએ તો કે ભાઈ મોર્ગન નામનો વ્યક્તિ છે। હવે મોર્ગન નામનો વ્યક્તિ એ જ એક સ્ટુડન્ટ છે મોર્ગન નામનો। હવે એને એક બેડ હેબિટ છે। હવે બેડ હેબિટ એને એ છે કે જ્યારે પણ એને કોઈ પણ ચાન્સ મળે એટલે ક્લાસની અંદર ચોરી કરવી। મોટા ભાગે બધા જ વિદ્યાર્થીઓને ખબર જ છે કે આ ચોરી કરવાનું કામ આ વ્યક્તિ કરે છે। ધીરે ધીરે આ વાત ટીચરને પણ ખબર પડે છે, મોટા ભાગના ટીચરને આ ખબર છે, પણ હવે આમાં એક્શન કેવી રીતે લેવી કે બાળક છે એટલો મોટોનો તો અરાઉન્ડ 8 સ્ટાન્ડર્ડમાં છે, 7-8 સ્ટાન્ડર્ડમાં, તો હવે આમાં કઈ રીતના સ્ટેપ લેવા। હવે આ જે સ્ટેપ લેવામાં છે એમાં એક ટીચર હોય છે કે જે વિચારે છે કે મારે એક કામ કરવું છે। હવે એ વ્યક્તિને બોલાવે છે, એ સ્ટુડન્ટને બોલાવે છે અને ટીચર કહે છે કે આલે આ 100 રૂપીસ અને આ લિસ્ટ, આટલી વસ્તુ તું મને લઈ આવી દે। ઓલો વ્યક્તિ છે તે લિસ્ટ પ્રમાણે વસ્તુ બધી લઈ આવે છે, એ વિદ્યાર્થી આવીને ટીચરને આપે છે, ટીચરને આપે છે। ત્યારબાદ બીજે દિવસે જ્યારે સ્કૂલ હોય છે ત્યારે જે ટીચર હોય છે તે ટીચર બધા ક્લાસ વચ્ચે કહે છે કે ભાઈ આ વ્યક્તિ છે એને મેં કાલે લેવા માટે મોકલ્યો હતો, પણ એ બધી જ વસ્તુ લેવો અને બધી જ વસ્તુને એને પરફેક્ટ હિસાબ મને આપ્યો અને એણે એક પણ રૂપિયાની ચીટિંગ કરેલી નથી। વાસ્તવિકતામાં એવું હોય છે કે એ વિદ્યાર્થી દ્વારા ચીટિંગ કરવામાં આવેલી હોય છે કે ભાઈ એણે અમુક પૈસા છે તે લઈ લીધા હોય છે એમાંથી, પણ જે ટીચર છે આવી રીતે વાત કરે છે ક્લાસની વચ્ચે, એ જે સ્ટુડન્ટ છે એના લાઈફમાં થોડો ચેન્જ આવે છે। ધીરે ધીરે જે ટીચર છે એને વારંવાર એને રિઇન્ફોર્સ કરે છે, એની પ્રશંસા કરે છે, ધીરે ધીરે એની જે ચોરીની આદત હોય છે તે છૂટી જાય છે। તો લાઈફની અંદર હંમેશા માટે તો આમાંથી આપણે મોરલ શીખવાનું છે કે ક્યારેય પણ કોઈ માણસ એટલો બધો ખરાબ હોતો નથી, તમારે એમાં જો ચેન્જ લાવવો હોય તો તમે લાવી શકો છો, તમે હેબિટને ચેન્જ કરી શકો છો। તો આની માટે તમને લાઈફમાં સ્ટડીમાં કેવી રીતે આ મોરલ યુઝફુલ થાય છે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ સબ્જેક્ટ છે, કોઈ પણ સમ છે, કોઈ પણ પેરેગ્રાફ છે કે કોઈ પણ ટોપિક છે, એ જ્યારે સમજાય નહીં ત્યારે એને છોડી દેવો તો તમને ક્યારેય નહીં સમજાય, પણ કન્ટિન્યુઇટી કે જ્યારે તમે વારંવાર એને રિવાઇઝ કરવાની કોશિશ કરશો તો 100% સમજાઈ જશે, સમજાઈ નહીં જાય પણ એના તમે માસ્ટર પણ થઈ શકો છો। જેવી રીતે તમે મુન્નાભાઈ MBBS પિક્ચર જોયું તો એ પિક્ચરની અંદર તમે ગાંધીગીરી જોવો છો કે વારંવાર એકની એક વસ્તુ તમે કન્ટિન્યુ કરશો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ થૂંકે પાછું સાફ કરો, સ્માઇલ આપો, એટલે માણસની અંદર કંઈક ને કંઈક ચેન્જ આવશે। તો એવી જ રીતે જ્યારે પણ આપણે સ્ટડી કરવા બેસીએ વારંવાર ટ્રાય કરો, સમજાતું નથી ફરીવાર જો, ગીવ અપ કરશો તો ક્યારેય સફળતા મળશે નહીં।
આ સ્ટોરી જોયા પછી હવે આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. હવે આપણે પેરેગ્રાફને, પાંચ પેરેગ્રાફ આપણે આજના લેક્ચરમાં જોશું કે જેમાં પાંચ પેરેગ્રાફ કેવી રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરવાના છે. આઈ વિલ મીટ હિમ, હી ફાઇન્ડ્સ મી ઇન ધ ગાર્ડન. આઈ ઇન્ફોર્મડ હિમ હિ does not take any chance. Then will he come? હવે આમાં મિનિંગ વાઇઝ તમને એટલો બધો ડિફરન્શિએટ લાગશે, મીન્સ કે ડિફરન્શિએટ લાગશે કે આ શું છે, પણ આપણે પેરેગ્રાફ જોવાનો છે કે પેરેગ્રાફને તમે જ્યારે ટ્રાન્સફર કરો ત્યારે આપણે આખા પેરેગ્રાફને જોવાનું નથી, માત્ર સેન્ટેન્સ વાઇઝ આપણે ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. તો હવે આને આપણે ટ્રાન્સફર કરીએ તો ફર્સ્ટ આપણે પહેલાં જોઈએ તો એના આન્સરમાં તો કે ભાઈ આઈ વિલ મીટ હિમ, તો આઈ વિલ મીટ હિમ છે તો પહેલાં તો હિમ છે એ આગળ આવશે એટલે શું થઈ જશે, હી વિલ છે એનું વિલ બી તો હી વિલ બી મેટ બાય મી. જ્યારે એક્ઝામમાં પણ પૂછાય ત્યારે યાદ રાખવાનું છે કે તમારે પેરેગ્રાફ જોવાનો નથી, સેન્ટેન્સ વાઇઝ એને ટ્રાન્સફર કરશો તો તમને ડિફિકલ્ટ લાગશે નહીં કે હી વિલ બી મેટ બાય મી. He finds me in garden. So me એટલે કે I, finds એટલે કે M is R, V5 છે એટલે કે M is R. I am found by him in the garden. I informed him. હવે ઇન્ફોર્મડ છે એટલે શું છે કે V2 હોય ત્યારે આપણને ખબર છે કે હેલ્પિંગ વર્બ તરીકે વોઝ અને વેર, સિમ્પલ પાસ છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે વોઝ અને વેર. તો હિમ છે તે આગળ આવશે એટલે શું થઈ જશે કે હી વોઝ ઇન્ફોર્મડ બાય મી. ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ જોતો કે હી ડઝ નોટ ટેક એની ચાન્સ, તો અહીંયા ઓબ્જેક્ટ છે એની ચાન્સ એટલે આપણે પહેલાં એને આગળ લેશું, પણ ડઝ છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં ટુ બી શું આવે છે કે એમ ઇઝ આર એટલે પહેલાં એની ચાન્સ ઇઝ નોટ ટેકન બાય હિમ. એટલે કે સેન્ટેન્સને નેગેટિવ જ રહેવાનું છે, પહેલાં એઝ અ ઓબ્જેક્ટ આપણે એની ચાન્સને લીધું, ડઝ છે એટલે કે એમ ઇઝ આર એટલે એની ચાન્સ છે એટલે ઇઝ લાગ્યું, નેગેટિવ સેન્ટેન્સને આપણે નેગેટિવ જ રાખવાનું છે, ટેક છે એનું V3 ટેકન અને હી છે એનું પેસિવ થશે એટલે કે બાય હિમ. વિલ હી કમ, હવે અહીંયા છે એનું પેસિવ થશે નહીં, કારણ કે જ્યારે કોઈ પણ વર્ડ છે તેમાં ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ હોય, આપણે અગાઉ વર્બ ટાઈપમાં જોઈ ગયા હતા તો એનું પેસિવ થતું નથી, એટલે આ એટલા માટે કીધું કે મોટા ભાગે એક્ઝામની અંદર આવું પૂછાતું નથી, છતાં પણ આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે આગળ જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. ધે પ્લે ફૂટબોલ. Will you
फाइंड देम ही रॉट अ लेटर डिड शी हेल्प him they will not stop not write us a letter. તો આવા પ્રકારનો પેરેગ્રાફ છે તે મોટા ભાગે એક્ઝામમાં પણ તમારે બે થી ત્રણ અથવા તો વધીને ચાર લાઇનનો હોય છે. હવે આપણે સેન્ટેન્સ વાઇઝ એનું ટ્રાન્સફોર્મેશન કરીએ કે ધે પ્લે ફૂટબોલ. પહેલાં તો ધે પછી પ્લે એટલે કે વી વન છે એટલે ફૂટબોલને આપણે આગળ લઈશું કે ભાઈ ફૂટબોલ ઇઝ પ્લેડ બાય them. So first sentence નું ટ્રાન્સફર થઈ ગયું. Will you find them? તો will છે એટલે કે સિમ્પલ ફ્યુચર છે એનું will be થશે. Find નું found. Them છે અને આપણે આગળ લેશું એટલે they થઈ જશે એટલે કે will they be found by you. ત્યારબાદ હી રોટ અ લેટર. રોટ એટલે વી ટુ છે એટલે સિમ્પલ પાસ્ટ એટલે હેલ્પિંગ વર્બ તરીકે વોઝ અથવા તો વેરનો યુઝ થશે. આપણી પાસે ઓબ્જેક્ટ છે જે છે અ લેટર એટલે લેટર સાથે શું આવશે અ લેટર વોઝ એની વર્બ ટ્રાન્સફર ઇન ટુ વી થ્રી સો રિટન બાય હિમ. Did she help him? સિમ્પલ પાસ્ટ જ છે એટલે હિમ આગળ આવશે એટલે કે વોઝ હી હેલ્પ બાય હર. દે વિલ નોટ રાઇટ અસ અ લેટર. તો અહીંયા બે ઓબ્જેક્ટ છે તો કોઈ પણ અસને તમે એઝ અ ઓબ્જેક્ટ પણ લઈ શકો અને અ લેટરને પણ લઈ શકીએ. આપણે અ લેટર ને લઈએ છીએ તો કે અ લેટર વિલ નોટ છે એટલે કે વિલ નોટ બી અ લેટર વિલ નોટ બી રિટર્ન. અસ છે એને આપણે એઝ અ ઓબ્જેક્ટ લીધું નથી એટલે કે ટુ અસ બાય ધેમ. તો આવી રીતે જ્યારે પેરેગ્રાફ આપવામાં આવેલો હોય ત્યારે પેરેગ્રાફ જ્યારે તમને ટેન્સમાં કોઈ સ્પેસિફિક ટેન્સમાં આપેલું એવું જરૂરી છે નહીં એટલે આપણે બધા જ ટેન્સ માટે પ્રિપેર હોવા જોઈએ. એટલા માટે હું મોટાભાગે આ બંને પેરેગ્રાફની અંદર પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર આ ત્રણેય ટેન્સને મેં ઇન્કલુડ કર્યા છે જેનાથી ત્રણેયનો પરફેક્ટલી અભ્યાસ થાય. તો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો Sachin taught English. Minnie did not like it. Do you like it? She will help you to understand it. We will
राइट इट टुमोरो। હવે આવા પ્રકારનું એક્ઝામ્પલ આપેલું છે, તો આ પેરેગ્રાફને જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરીએ, તો ફરીવાર મેં તમને જેમ કીધું એવી રીતે આપણે એઝ એ પેરેગ્રાફ નહીં, પહેલાં સેન્ટેન્સ વાઇઝ ટ્રાન્સફર કરવાનું છે, કારણ કે એઝ એ પેરેગ્રાફ કરશો તો મોટા ભાગે ભૂલ થવાના ચાન્સીસ બહુ જ છે। તો પહેલાં તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે કે ટોટ છે, એટલા માટે તો કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો શું આવે, વોઝ અથવા તો વેર। તો ઇંગ્લિશ વોઝ ટોટ બાય સચિન। ત્યારબાદ છે મિની ડીડ નોટ લાઈક ઇટ, એટલે કે સિમ્પલ પાસ્ટનું નેગેટિવ સેન્ટેન્સ છે, તો અહીંયા ઓબ્જેક્ટ શું છે કે ઇટ, તો ઇટ વોઝ નોટ, it was not liked by Mini। નેગેટિવ સેન્ટેન્સ છે એટલે આપણે એને નેગેટિવ જ રહેવા દેવાનું છે। ડુ યુ લાઈક ઇટ, તો ઓબ્જેક્ટ છે ઇટ, સબ્જેક્ટ છે યુ, તો ઇટને આગળ લેવાનું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ઇઝ ઇટ, any verb transfer into v3, so is it liked by you। ત્યાર બાદ she will help you to understand it, કે તો to છે એની સાથે એને other words તરીકે લેવાનું છે, એટલે આપણે she will help you, તો as a object you છે, subject છે she છે, તો affirmative sentence છે, simple future છે એટલે કે will છે, એટલે આપણે એનું શું કરશું, will be, એટલે યુ આગળ આવશે, તો યુ વિલ બી, એની વર્બ ટ્રાન્સફર ઇન ટુ v3, સો હેલ્પ્ડ, યુ વિલ બી હેલ્પ્ડ બાય હર ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ। એમ પણ તમે લખી શકો જેમ અધર વર્ડ્સને આગળ લઈને, કે ભાઈ યુ વિલ બી હેલ્પ્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ બાય હર, તો પણ ચાલે। ત્યારબાદ વી વિલ રાઇટ ઇટ ટુમોરો, તો ઓબ્જેક્ટ છે ઇટ, વી છે તે સબ્જેક્ટ છે, સિમ્પલ ફ્યુચર છે એટલે વિલ બી થશે, તો કે ઇટ વિલ બી રિટન બાય us tomorrow। તો આવી રીતે તમે જ્યારે કોઈ પણ ટેન્સ, ખાસ ટેન્સની આજે એક પેરેગ્રાફ, પાંચ પેરેગ્રાફ આપણે આજના લેક્ચરના પૂરા કરશું, ત્યારબાદ હું એને એક શોર્ટકટ આપીશ, કે એ શોર્ટકટ યાદ રાખશો એટલે તમને આ બધા જ રૂલ્સ પરફેક્ટલી યાદ રહી જશે। તો સેકન્ડ પેરેગ્રાફ આપણે, મીન્સ નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ। રોહન કટ અ કેક યસ્ટરડે, અહીંયા એક થોડીક ટ્રીક યુઝ થશે, ધે સરપ્રાઇઝ્ડ હિમ, I will give him a gift, he likes it, did you did nahi but will you give something। આવા પ્રકારનો પેરેગ્રાફ છે, તો એમાં આપણે કેવી રીતે ટ્રાન્સફર કરશું, કે ક્યારેક ક્યારેક
જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હશે ત્યારે તો રેકગ્નાઇઝ કરવું બહુ ઇઝી થઈ જશે, પણ અહીંયા જ્યારે ધે હશે ફોર એક્ઝામ્પલ તો ધે અને કટ લખેલું છે, તો પોસિબલ છે કે ભાઈ તે વી વન પણ હોઈ શકે અને વી ટુ પણ હોઈ શકે, કારણ કે કટ 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 કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, તો આ બધા જે વર્બ ફોર્મ છે તેનું ત્રણેય વર્બ ફોર્મ વી વન વી ટુ વી થ્રી કોમન છે. ત્યારે જોઈ લેવાનું અધર વર્ડ્સમાં કે શું લખ્યું છે. રોહન, અહીંયા રોહન છે એટલે આપણને ખબર છે કે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોત તો અહીંયા વી ફાઈવ હોત, પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે નહીં, કારણ કે એક તો યસ્ટરડે લખેલું છે એટલે, અને રોહન સાથે વી ફાઈવ નથી એટલે. એટલે એમાં આપણે કેવી રીતે ટ્રાન્સફર કરશું કે રોહન પાસ્ટ છે એટલે કે રોહન, સોરી કે અ કેક વોઝ કટ બાય રોહન. આમાં ખાસ ધ્યાન રાખવું, કારણ કે મોટા ભાગે કેટલાક વિદ્યાર્થીઓ મિસ્ટેક કરી નાખે છે કે કટ છે એનું પાસ કરી નાખે કટેડ, જેવું વર્બ ફોર્મ છે જ નહીં. યેસ્ટરડે ધે સરપ્રાઈઝ્ડ હિમ, તો હિમ છે તે આગળ આવશે એટલે કે હિ, સિમ્પલ પાસ છે એટલે વોઝ, હી વોઝ સરપ્રાઈઝ્ડ બાય ધેમ. I will give him a gift. તો આપણે અહીંયા ગિફ્ટ છે ને એઝ અ ઓબ્જેક્ટ લઈએ તો કે ગિફ્ટ વિલ બી ગીવન, અને આપણે એઝ અ ઓબ્જેક્ટ લેતા નથી એટલે ટુ હિમ બાય મી. ત્યારબાદ વિલ હી લાઇક્સ ઇટ, વી ફાઈવ છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે ઇટ ઇઝ લાઇક્ડ બાય હિમ. ઇટ ઇઝ લાઇક્ડ બાય હિમ. વિલ યુ ગીવ સમથિંગ, સો સમથિંગ ઇઝ અ ઓબ્જેક્ટ, સો વિલનું પાછું વિલ બી થશે એટલે કે વિલ સમથિંગ બી, વિલ સમથિંગ બી ગીવન બાય યુ. તો આવી રીતે તમારે પેરેગ્રાફને ટ્રાન્સફર કરવાનો છે. તો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. યુ મેડ સમ પ્રોજેક્ટ્સ, યુ મેડ સમ પ્રોજેક્ટ્સ, you will get a prize did you bring me, I will help you, you will not, you will not play cricket. એસે એમ જ ડાયરેક્ટ મેં એક્ઝામ્પલ આપેલું છે એટલે મીન્સ કે મિનિંગ વાઇઝ આપણે જોવાનું નથી, આપણે સેન્ટેન્સ જ જોવાના છે. તો કે યુ મેડ સમ પ્રોજેક્ટ્સ, તો મેડ છે એટલે કે સિમ્પલ પાસ છે, વી ટુ છે એટલે સમ પ્રોજેક્ટ્સ. હવે પ્રોજેક્ટ્સ છે તે પ્લુરલ છે એટલે એની સાથે વોઝ નહીં આવે, પણ શું આવશે વેર. સમ પ્રોજેક્ટ્સ વેર મેડ, વી ટુ પણ શું થાય છે મેડ બાય યુ. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે યુ વિલ ગેટ અ પ્રાઇઝ, જેમાં યુ છે એ સબ્જેક્ટ છે અને અ પ્રાઇઝ છે એ ઓબ્જેક્ટ છે, અને સિમ્પલ ફ્યુચર છે એટલે કે વિલ છે, તો એનું શું થઈ જશે વિલ બી એટલે કે અ પ્રાઇઝ વિલ બી
got by you. હવે did you bring me? So me is an object. So was I bring nu brought. Was I brought by you? Question mark. I will help you. You છે as a object છે એટલે કે you will be helped by me. You will not play cricket. So as an object cricket will not be V3 એટલે કે played by you. તો આવી રીતે તમારે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરવાનું છે. હવે મેં તમને જેવી રીતે કીધું હતું તેમ કે શોર્ટકટ, કે આનો એક શોર્ટકટ છે કે ભાઈ તમારે ટુ બી ચેન્જ કરવામાં જો કન્ફ્યુઝન થતું હોય તો એની માટે એક શોર્ટકટ છે. એ શોર્ટકટ એ છે, ખાસ યાદ રાખજો, નોંધી લેજો, એની કાઇન્ડ ઓફ સિમ્પલ ટેન્સ ટુ બી અકોર્ડિંગ ટુ સેમ ટાઈપ ઓફ કન્ટિન્યુઅસ. એટલે આ શોર્ટકટને યાદ કેવી રીતે રાખવાનું કે કોઈ પણ પ્રકારનો એની કાઇન્ડ ઓફ સિમ્પલ ટેન્સ, કે કોઈ પણ પ્રકારનો સિમ્પલ ટેન્સ હશે ને તો એમાં ટુ બી કેવું હશે, ટુ બી અકોર્ડિંગ ટુ સેમ ટાઈપ ઓફ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ જોઈ લ્યો તમે, તો સિમ્પલ પ્રેઝન્ટમાં શું હોય કે V1, V5, ડુ અથવા તો ડસ, એમાં આપણે શું કરીએ છીએ, એમ ઇઝ આર, જે શેનું ટુ બીનું રૂપ છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું. એટલે કે આ યાદ રાખશો એટલે તમને જો સ્ટ્રક્ચર યાદ હશે તો આ એક શોર્ટકટ દ્વારા તમે બધું જ યાદ રાખશો કે ભાઈ સિમ્પલ પાસ્ટમાં તો ભાઈ શું આવે છે, તો કે વોઝ વેર. સિમ્પલ ફ્યુચરમાં તો શું આવે છે, શેલ વિલ બી. એટલે કે કોઈ પણ પ્રકારનો જે સાદો કાળ હોય તો એનું ટુ બીનું રૂપ છે એ એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરે, એટલે ટુ બી છે તેના ચાલુ કાળ મુજબ થાય છે. એટલે કે વર્તમાન કાળ હશે તો એમ ઇઝ આર, ભૂતકાળ હશે તો વોઝ વેર, અને ભવિષ્યકાળ હશે તો શેલ અથવા તો વિલ બી. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે હોમવર્કમાં આ એક પેરેગ્રાફનું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. શી ડીડ નોટ રાઇટ અ લેટર, હી વિલ find me. Do you bring my book? Do they search something? I did not read your book. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એને તમારે હોમવર્કમાં એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરવાનો છે. થેન્ક યુ.